એસીબીની સફળ ટ્રેપ કેસ જાગૃત નાગરિકના આધારે આરોપી ચેતનપુરી બાબુપુરી ગૌસ્વામી રેન્જ ફોરેસ્ટ ઓફિસર વર્ગ બે ધાંગધ્રા આરએફઓ ક્વાર્ટર ધાંગધ્રા સુરેન્દ્રનગરનાઓએ લાંચની માગણીની કરી હતી જેમાં સત્તર હજારની લાંચ રકમ સ્વીકારી ગુના વીસ ત્રણ ત્રેવીસના રોજ આ રકમ સ્વીકારી ત્યારે રંગે હાથે ઝડપાયા હતા ગુનાની જગ્યા આરએફઓ કચેરી ધાંગધ્રા ખાતે સત્તર હજારની લાંચ લેતા આ ચેતનપુરી બાબુપુરી ગૌસ્વામી ઝડપાયા આ કામના શ્રીની હિટે હિટાચી મશીન તથા લોન્ચર આ કામના આરોપીઓએ મીઠાના અગરમાંથી પકડેલ હોય અને ફરિયાદીને કુડા ગામ પાસે આવેલા ફોરેસ્ટની બીટ ઓફિસે લઈ ગયેલ ફરિયાદીને હિટાચી મશીન તથા લોન્ચર ડિટેન કરી ક્વાર્ટમાં મોકલી મોટો દંડ કરવાનો અને છ મહિના સુધી હિટાચી મશીન અને લોન્ચર નહીં છોડાવવાનું જણાવેલું જેથી ફરિયાદીએ આક્ષેપિતને હાજર દંડ આપવા વિનંતી કરેલ પરંતુ આક્ષેપિતે જણાવેલું કે દંડ ન ભરવો હોય તો એક લાખની માંગણી કરેલી અને રકજકના અંતે રૂપિયા પંચોતેર હજારમાં નક્કી થઈ હતી લાંચની રકમ જેમાંથી રૂપિયા પચાસ હજાર અઢાર ત્રણ ત્રેવીસના રોજ ફરિયાદી આપી દીધેલા અને આ રૂપિયા આઠ હજાર તારીખ ઓગણીસ ત્રણ ત્રેવીસના રોજ આપેલા અને બાકીના સત્તર હજારની માગણી કરેલી જે લાંચના નાણાં ફરિયાદીશ્રી આપવા માગતા ન હોય જેથી પોતાની ફરિયાદ જાહેર કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આજ રોજ લાંચનું છટકવાનું આયોજન કરાતા આ કામના આરોપી ચેતનપુરી બાબુપુરી ગૌસ્વામી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ એકની હાજરીમાં રૂપિયા સત્તર હજાર લાંચની માગણી સ્વીકારતા રંગ્ય હાથે ઝડપાઈ જતા ગુનો કર્યો હતો ઉપરોક્ત આરોપી એટલે કે ચેતનપુરી બાબુપુરી ગૌસ્વામી એસીબીએ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ટ્રેપ કરનાર અધિકારીઓમાં આર આર સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય રાજકોટ અને સુપરવિઝન અધિકારી શ્રી વી કે પંડ્યા મદદનીશ નિયામક શ્રી એસીબી રાજકોટ એકમ રાજકોટ દ્વારા આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે રેન્જ ફોરેસ્ટ ઓફિસરો પણ લાખોની લાંચ માગતા જોવા મળી રહ્યા છે આમ લાંચ લેવી એ જાણે કે એક રિવાજ હોય તે પ્રમાણે ગુજરાતમાં લાંચ વધુને વધુ ભ્રષ્ટાચારી અધિકારીઓ બનતા જોવા મળી રહ્યા છે પગાર મળતો હોય તેમ છતાં પણ તેઓ મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા હોય છે ત્યારે જે બેરોજગારો છે અને જેમને રોજગારી નથી મળતી તે લોકો શું કરતા હશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે ત્યારે હવે તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર ચાલતો હતો જેમાં શિક્ષક વિભાગમાં પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ત્યારે હવે રેન્જ ફોરેસ્ટ ઓફિસરો પણ લાંચની માગણી કરી અને લાંચથી વહીવટ કરતા હોવાના ન અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે ત્યારે આ એક વધુ કિસ્સો રાજકોટ એસીબીએ ઝડપ્યો છે કે જેમાં ફરિયાદી રૂપિયા આપવા માગતો ન હોય જેને લઈને સત્તર હજારની લાંચ લેતા ચેતનપુરી બાબુપુરી ગૌસ્વામીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે